મનસુખ સાગઠિયાની એક ઓફિસને ક્રાઇમ બ્રાન્ચે સીલ કરી દીધી હતી. એ ઓફિસને આજે જ્યારે ખોલવામાં આવી તો એમાંથી જેટલી વસ્તુઓ નીકળી છે એ સાંભળીને તમારી આંખ પોળી થઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી અગ્નિકાંડની જે ઘટના બનેલી એના આરોપી મનસુખ સાગઠિયાની એક ઓફિસને ક્રાઇમ બ્રાન્ચે સીલ કરી દીધી હતી. એ ઓફિસને આજે જ્યારે ખોલવામાં આવી તો એમાંથી જેટલી વસ્તુઓ નીકળી છે એ સાંભળીને તમારી આંખ પોળી થઈ જશે. તમને એના ઉપરથી અંદાજ આવશે કે ગુજરાતના અધિકારીઓ કેટલા ભ્રષ્ટ છે, કેટલા રૂપિયાઓ દબાવીને બેઠેલા છે. આ બધું તમને જાણવા મળશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે ગંભીર આગની દુર્ઘટના બની અને 27 જેટલા લોકોએ જીવ ગુમાવવા પડ્યા, એ પછી જેટલા જે આરોપીઓ હતા એમાં એક પછી એકને પકડવા માંડ્યા. અને આની અંદર એક રાજકોટ મહાનગરપાલિકાના જે તત્કાલીન ટીપીઓ છે એ મનસુખ સાગઠિયાની જે ઓફિસ છે એ ઓફિસને સીલ કરી દેવામાં આવી હતી અને એ ઓફિસ આજે ખોલવામાં આવી. હવે આ મનસુખ સાગઠિયાની જે ઓફિસ છે એ રાજકોટમાં ટ્વિન સ્ટાર ટાવર નામનું એક બિલ્ડિંગ છે, એના નોર્થ બ્લોકમાં 901 નંબરની ઓફિસ છે. આમ તો એણે એના ભાઈ દિલીપ સાગઠિયાના નામે આ ઓફિસ લીધેલી છે, એના નામ પર બોલે છે, પરંતુ અધિકારીઓએ એ ઓફિસ સીલ કરી દીધી હતી. અને આજે જ્યારે ઓફિસ ખોલવામાં આવી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ મનસુખ સાગઠિયાને સાથે રાખીને અને બીજા બધા અધિકારીઓ અને એક પંચને સાથે રાખીને ઓફિસ ખોલી. અને ઓફિસ ખોલી તો અધિકારીઓ તો જે મળ્યું એ જોઈને ચોંકી જ ગયા, પણ એના આંકડા સાંભળીને તમે પણ ચોંકી જશો. કુલ 18 કરોડ રૂપિયાની સંપત્તિ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી દીધી છે. એની અંદર સોના ચાંદી અને બિસ્કિટના 22 કિલો સોના ચાંદી મળ્યા, એની કિંમત 15 કરોડ રૂપિયા છે. 2.5 કિલો ચાંદી મળી જેની કિંમત 2 લાખ રૂપિયા છે. ડાયમંડ જ્વેલરી મળી જેની કિંમત 8.50 લાખ રૂપિયા છે, સોરી 8.50 લાખ છે. અને રોકડા 3,05,33,500 રૂપિયા રોકડા ઓફિસમાંથી મળી આવ્યા છે. અને જુદા જુદા દેશોના ચલણ છે એ પણ ભારતીય રૂપિયામાં 1.82 લાખ રૂપિયા જેટલા થાય છે. એ ઉપરાંત સોનાની પટ્ટાવાળી 2 ઘડિયાળો અને અન્ય કિંમતી ઘડિયાળ કહી શકાય એવી 6 ઘડિયાળો પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 1.3 લાખ રૂપિયા છે. હવે આ મનસુખ સાગઠિયાની ઓફિસની અંદર 3 મોટા મોટા બોક્સની અંદર રોકડ રૂપિયા રાખવામાં આવ્યા હતા, જે જ્યારે ઓફિસ ખોલવામાં આવી ત્યારે આ રોકડા રૂપિયા પણ મળી આવ્યા. બોલો, બીજી એક નવાઈની વાત એ છે કે આ જે સાગઠિયાની ઓફિસ છે એનો 16/11/2023 સુધીનો વેરો બી બાકી છે અને પાલિકાએ આ નોટિસ એની ઓફિસમાં ચીટકાડેલી છે. અને જ્યારે 15 દિવસ પછી વેરો નહીં ભર્યો ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ આ સાગઠિયાની ઓફિસ સીલ મારી દીધી હતી, પરંતુ આ અધિકારીઓ કદાચ રાજકોટ મહાનગરપાલિકાને ગજવે ગાલી દીધી હોય તેમ થોડા દિવસો પછી જાતે જ સીલ તોડી નાખીને ઓફિસ ચાલુ કરી નાખેલી, તો પણ એને બોલનાર કોઈ નહોતું. હવે આની પહેલાં જ એસીબીએ મનસુખ સાગઠિયાની સામે બેનામી, એટલે જે વધારે એની જે સંપત્તિ છે એના પગાર કરતાં એના કરતાં વધારે સંપત્તિનો કેસ પણ છે. આ સાગઠિયાની પાસે 2 જગ્યાએ પેટ્રોલ પંપ છે, ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન છે, અંડર કન્સ્ટ્રક્શન હોટેલ છે, ફાર્મ હાઉસ છે, ખેતીની જમીન છે, બીજી જગ્યા એની પત્નીના નામે જમીન છે, અંડર કન્સ્ટ્રક્શન બંગલો છે. અને આ મનસુખ સાગઠિયા 8 વખત વિદેશ પ્રવાસ પણ જઈ આવ્યો છે. દર્શક મિત્રો, આવું બધું જાણીએ ત્યારે બહુ ગુસ્સો આવે છે કે આ જે
અધિકારી હોય છે એમને સારામાં સારો પગાર મળતો હોય છે કે જે એની જે લાઈફસ્ટાઈલ છે એ એકદમ સારી રીતના ઉચ્ચ જીવન ધોરણથી જીવી શકે. પરંતુ આ લોભિયા અને ભ્રષ્ટ અધિકારીઓ એટલી હદે પૈસા બનાવતા હોય છે અને એને કારણે આવી બધી ઘટનાઓ પણ બનતી હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.